नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 12 जुलाई 2022 जोईए आज ना समाचार। 12 જુલાઈ કોરોના અપડેટ। ભારતમાં આજે 13615 નવા કેસ અને 20ના મૃત્યુ જાહેર થયા છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસો આંશિક ઘટાડો જોવા મળ્યો છે, જેમાં 12 જુલાઈના રોજ કોરોનાના નવા 577 કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 4156 થયા છે, જેમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં 247 નોંધાયા છે, જ્યારે સુરતમાં 67, મહેસાણામાં 31, વડોદરામાં 31, ભાવનગરમાં 28, પાટણમાં 27, ગાંધીનગરમાં 20, નવસારીમાં 15, સુરત જિલ્લામાં 12, વલસાડમાં 11, ભાવનગરમાં 10, જામનગરમાં 9, કચ્છમાં 9, રાજકોટમાં 7, ખેડામાં 6, વડોદરામાં 6, અમદાવાદ જિલ્લામાં 5, ગાંધીનગર જિલ્લામાં 5, આણંદ ભરૂચ દ્વારકામાં 4, ગીર સોમનાથમાં 4, સુરેન્દ્રનગરમાં 4, અમરેલી બનાસકાંઠામાં 3, જામનગરમાં 2, મોરબી સાબરકાંઠા અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે। આજે કોરોનાથી 633 દર્દીઓ સાજા થયા છે। કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે, તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે, જેમાં અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે 9 નવા કેસ જાહેર થયા છે અને 8 દર્દી આજે સાજા થયા છે। નવા કેસમાં આજે ગાંધીધામમાં 8 અને માંડવીમાં 1 કેસ છે। 60 દર્દી સારવાર હેઠળ છે। 2010 રસીના ડોઝ આજે અપાયા છે। ડિવાઇન લાઇફ્સ કચ્છ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દર શનિવારે ફ્રી નિદાન કેમ્પ, સવારે 9 થી 1 ફ્રી નિદાન સાથે લેબોરેટરી, એક્સરે અને દવાઓની સેવા ઉપલબ્ધ। મગજના સર્જન, મગજના રોગોના નિષ્ણાંત, હાડકાના સર્જન, ડાયાલિસિસ સેવા, પેટના રોગો, ફેફસાના ડાયાબિટીસના નિષ્ણાંત અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે। દર શનિવારે કચ્છના દરેક જ્ઞાતિજનો માટે ફ્રી સેવા। વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8866640328 ઉપર સંપર્ક કરો। સ્થળ 7 એરોઝ મુંદ્રા રોડ, ભુજ। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।